હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સાયન્સ ચેપ્ટર નંબર ફાઈવ સજીવોનો પાયાનો એકમ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં કોષરસ પટલ કે જેમાં સીઓ અને ઓટુ જેવા વાયુઓનો વિનિમય સાથે સાથે સાંદ્રતાના આધારે દ્રાવણના ત્રણ પ્રકાર એટલે કે અધિશાંદ્ર દ્રાવણ અધોસાંદ્ર દ્રાવણ અને સમસાંદ્ર દ્રાવણ એના વિશે સમજૂતી મેળવી સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઈંડા અને દ્રાક્ષ જેમાં આશ્રુતિની ક્રિયા વિશે સમજી ગયા હવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે કોષ સાથે સંકળાયેલો એક ભાગ એટલે કે કોષ દીવાલ એના વિશે સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો કોષ દીવાલ કોને કહેવાય તો સૌથી પહેલાં તો તમે જે આકૃતિ જોઈ શકો છો એમાં તમને એક કોષ આપેલો છે જે વનસ્પતિ કોષ છે તો વિદ્યાર્થી મિત્રો કોષ દીવાલ જે છે એના વિશે જો વાત કરીએ તો વનસ્પતિ કોષમાં જે કોષ પટલ છે એની બહારની તરફ આવેલું કોષનું સૌથી બહારનું સખત આવરણ એને કોષ દિવાલ કહેવાય છે આપણે અગાઉ કોષ રસપટલ જોઈ ગયા પ્રાણીકોષની અંદર સૌથી બહારનો ભાગ એટલે કોષરસપટલ પણ વનસ્પતિ કોષમાં કોષરસપટલની બહારના ભાગમાં પણ એક રચના આવેલી હોય છે અને એ છે કોષ દિવાલ એટલે યાદ રાખવાનું કે વનસ્પતિ કોષમાં કોષરસપટલની સૌથી બહાર જે સખત આવરણ આવેલું હોય એને કોષ દિવાલ કહે છે જ્યારે પ્રાણી કોષમાં આ કોષ દિવાલનો અભાવ જોવા મળે છે પ્રાણી કોષમાં તે હોતી નથી હવે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ કોષમાં જે આ કોષ દિવાલ છે ને એ મુખ્યત્વે સેલ્યુલોઝ નામના પદાર્થની બનેલી હોય છે અને આ કોષ દિવાલ વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે હવે વનસ્પતિ કોષમાં આ જે કોષ દિવાલની હાજરી છે તો કોષ દિવાલનું કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો તો એનું પહેલું કાર્ય જોઈએ તો એ વનસ્પતિ કોષનો આકાર જાળવી રાખે છે એનું બીજું કાર્ય છે તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થો એને પ્રવેશવા દે છે એટલે એમ કહેવાય કે જે વનસ્પતિ કોષ છે એમાં કોષ દિવાલે સૌથી બહારનું આવરણ કહેવાય જે પાણી અને અમુક દ્રવ્યો જે છે એને કોષમાં પ્રવેશવા દે છે જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને એટલે આ કોષ દિવાલ દ્વારા જ કોષની અંદર અને બહાર દ્રવ્યો સરળતાથી પ્રવેશી શકે છે સાથે સાથે તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે અમુકવાર આશ્રુતિ દ્વારા કોષમાં વધુ પડતું પાણીનું શોષણ થઈ જાય તો એ પણ કોષ માટે નુકસાનકારક છે તો અહીંયા શું કરે તો કે કોષ દિવાલ કોષને વધારે પડતા જલ શોષણથી પણ બચાવે છે અને આ કોષ દીવાલ એ કોષને બહારની તરફનો ભાગ છે એટલે એક આવરણ પૂરું પાડે છે એટલે કે યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે અહીંયા પણ તમે જોશો તો આપણો જે આ વનસ્પતિ કોષ દેખાય છે એમાં બહારની તરફ સૌથી બહારનું આવરણ એટલે કોષ દિવાલ એની અંદર કોષ રસ પટલ હશે અને અંદર તમે જોશો તો જુદી જુદી અંગિકાઓ તમને જોવા મળશે કોષ કેન્દ્ર જોવા મળશે અને કોષ રસ આ બધી વસ્તુઓ તમને આ વનસ્પતિ કોષમાં દેખાય છે હવે વિદ્યાર્થી મિત્રો કોષ દિવાલની થોડી અગત્યની વાત જો હું કરું તો વનસ્પતિ કોષમાં મેં તમને અત્યારે જ કીધું કે કોષરસ પટલ સિવાય બહારની બાજુ જે બરડ એકદમ કઠણ મજબૂત આવરણ આવેલું છે જેને કોષ દિવાલ કહે છે મેં તમને કીધું કે વનસ્પતિ કોષની આ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે અને તે કોષને શું કરે છે તો કે મજબૂતાઈ આપે છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ફૂગ અને બેક્ટેરિયા જેવા સજીવોમાં પણ જે કોષ દિવાલ છે એ આવેલી હોય છે અને ફૂગ જો ફૂગની વાત કરવામાં આવે તો ફૂગમાં જે કોષ દિવાલ આવેલી હોય એ કાઇટિન નામના પદાર્થની બનેલી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ દિવાલ એની અંદર એક અગત્યનો ટૉપિક શીખવાના છે અને એ છે રસ સંકોચન તો ટ્રેડેન્સ કેન્શિયા નામની વનસ્પતિ આવે છે જેને રીહો તરીકે પણ ઓળખવામાં આવે છે તો રીહો એટલે કે ટ્રેડેન્સ કેન્શિયા નામની વનસ્પતિના પર્ણની જે છાલ હોય છે એમાં કોષોમાં રસ સંકોચનની ક્રિયા આપણે સમજવાની છે તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો જે રસ સંકોચનની ક્રિયા છે એ હંમેશા યાદ રાખવાનું કે જીવંત કોષોમાં જ જોવા મળે છે અહીંયા તમને કહે છે કે જીવંત વનસ્પતિ કોષ એને તમે હાઈપરટોનિક દ્રાવણમાં મૂકો છો હાઇપરટોનિક એટલે વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ મીઠાનું દ્રાવણ હોય ખાંડનું દ્રાવણ કે જેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય ને એ હાઈપરટોનિક દ્રાવણ કહેવાય તો જીવંત કોષોને જીવંત વનસ્પતિ કોષ એને જ્યારે તમે હાઇપરટોનિક દ્રાવણમાં મૂકશો ને તો હાઈપરટોનિક દ્રાવણમાં પાણીનું પ્રમાણ ઓછું હશે અને કોષની અંદર વધારે એટલે પાણી કોષમાંથી પેલા દ્રાવણમાં બહારની તરફ નીકળે છે એટલે કોષ શું કરશે તો કે વનસ્પતિ કોષ એ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે અને કોષ શું થાય તો કે ચીમડાઈ જાય છે અને જ્યારે કોષ ચીમડાઈ જાય ને ત્યારે કોષનું તત્વ એટલે કે કોષમાં રહેલો કોષ રસ જે છે એ કોષ દિવાલથી દૂર થઈ જાય છે અને આ ઘટના એને રસ સંકોચન કહેવાય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખાલી એમ જ કહે છે કે જે જીવંત વનસ્પતિ કોષ હોય એને તમે સાંદ્ર દ્રાવણ એમાં જ્યારે મૂકો ત્યારે કોષ શું કરે તો કે હાઈપરટોનિક દ્રાવણમાં આશ્રુતિ દ્વારા કોષ પાણી ગુમાવશે ચીમડાઈ જશે અને એને કારણે કોષની અંદરના તત્વ તત્વમાં કોષ રસ એ કોષ દિવાલથી દૂર જતો રહે છે દૂર જતો રહે છે એટલે આ જે ક્રિયા છે ને એને રસ સંકોચન કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે રસ સંકોચનની ક્રિયા છે એ આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે જેમાં રીહો નામની વનસ્પતિનો પર્ણ એની સ્લાઇડ રેડી કરી અને કયા પ્રકારની રચના આપણે જોઈ શકીએ છીએ એ વસ્તુ આપણે સમજીએ અહીંયા તમે મેં જમ તમને કીધું એ જ કે રસ સંકોચન તો કે જીવંત વનસ્પતિ એના કોષો આશ્રુતિની ક્રિયાને કારણે શું કરે પાણી ગુમાવે છે અને એ કોષો ચીમડાઈ જાય જેથી કોષ રસ એ કોષ દિવાલથી જે દૂર થાય છે એ ઘટના રસ સંકોચન એ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો મેં તમને કીધું કે ટ્રેડેન્સ કેન્સિયા નામની વનસ્પતિના પર્ણ જે છે એમાં રસ સંકોચન સમજવા માટે એની સ્લાઇડ રેડી કરવાની છે તો એમાં પહેલી આકૃતિમાં તમે જોશો તો એ આકૃતિમાં તમને સામાન્ય કોષ દેખાય છે ટ્રાડેન્સ્કેન્શિયાનો જેમાં નાના નાના લીલા રંગની અંગિકા દેખાય છે જે હરિતકણ તરીકે ઓળખાય છે કારણ કે વનસ્પતિ છે એટલે એમાં હરિતકણ હશે જ હવે હવે બીજી જે આકૃતિ દેખાય છે એમાં જ્યારે એને હાઈપરટોનિક દ્રાવણમાં મૂકો છો ત્યારે સંકોચનનો જે પ્રારંભ કોનું સંકોચન તો કે કોષ રસનું સંકોચન થાય છે તો તમે ત્રીજી આકૃતિમાં જોશો તો કોષ રસ એ કોષ દિવાલથી થોડો સંકોચાઈ ગયેલો તમને જોવા મળે છે અને છેલ્લી આકૃતિમાં તમે કોષ દિવાલ ગ્રીન કલરની જોઈ શકો છો અને કોષ રસ વચ્ચે આવી ગયેલો દેખાય છે એટલે આ જે આકૃતિ છે એ ખાલી તમને ટ્રેડેન્સ કેન્શિયાના પર્ણોમાં રસ સંકોચનની જે ક્રિયા છે એ સમજાવે છે અને આ જે ક્રિયા છે એ આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે ટ્રેડેન્સકેન્સિયા નામની વનસ્પતિના પર્ણો તમને અહીંયા દેખાય છે આ પ્રકારની ડાર્ક પિંક જેવી વનસ્પતિ હશે એના પર્ણો લેવાના છે આ ટ્રેડેન્સકેન્સિયા એટલે કે રિહો નામની વનસ્પતિના પર્ણો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કઈ કઈ વસ્તુઓ જે છે એને જોઈશે તો કે તમારે આ રીતે એક ચીપિયો એક સ્લાઇડ પછી કવર સ્લીપ સૂક્ષ્મદર્શક યંત્ર નીડલ ડ્રોપર અને સોડિયમ ક્લોરાઈડ એટલે કે એનએસીએલ મીઠાનું પોઈન્ટ વન ટકા દ્રાવણ અને મીઠાનું પાંચ ટકા દ્રાવણ હવે કરવાનું શું છે તો કે પહેલાં તમારે આ ટ્રેડેન્સકેન્શિયાના પર્ણ જે છે એમાંથી પાતળું લેયર એનું અલગ કરવાનું છે અને પછી તમારે શું કરવાનું તો તમે અહીંયા જોઈ શકો છો કેન્શિયાના પર્ણ એને ખેંચી એમાંથી પાતળું લેયર જે છે એ તમારે અલગ કરવાનું એને ચીપિયાની મદદથી એ પાતળા લેયરને તમારે આ રીતે સ્લાઇડ પર મૂકવાનું છે હવે તમે શું કરશો તો કે ટ્રેડેન્સકેન્શિયાના પર્ણ જે છે એની આપણે બે સ્લાઇડ બનાવવાની છે તો હવે આપણે આ જે કેન્શિયા નામની વનસ્પતિ છે એનું પાતળું લેયર એક સ્લાઇડ પર મૂક્યું એવી જ રીતે બીજું પણ એક લેયર લેવાનું છે અને એને બીજી સ્લાઇડ પર મૂકવાનું છે હવે પહેલી સ્લાઇડ પર તમારે મીઠાનું દ્રાવણ પણ કેટલું તો કે ઝીરો પોઈન્ટ એક ટકા જેટલું એટલે ઓછું સાંદ્ર અને બીજી દ્રોપણની મદદથી મીઠાનું પાંચ ટકા સાંદ્રતા ધરાવતું દ્રાવણ એટલે પહેલું જે દ્રાવણ છે ઝીરો પોઈન્ટ એક ટકા જેટલું એમાં મીઠાનું પ્રમાણ ઓછું છે અને બીજું જે દ્રાવણ છે પાંચ ટકાવાળું એમાં મીઠાનું પ્રમાણ વધારે છે હવે બંનેને તમારે શું કરવાનું છે તો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં બંને સ્લાઇડનું ઓબ્ઝર્વેશન કરવાનું છે તો ઝીરો પોઈન્ટ એક ટકાવાળું જે દ્રાવણ છે એના કોષો તમે આકૃતિમાં જોઈ શકો છો અને બાજુની આકૃતિમાં તમે જે પાંચ ટકા મીઠાનું દ્રાવણ છે એના કોષો જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો બંને તમારા દ્રાવણ જે છે એ સાંદ્ર દ્રાવણ છે બરાબર પણ અહીંયા તમને એ જોવા મળશે કે બંને જે તમારા હાઈપોટોનિક દ્રાવણ છે એ બંને હાઇપોટોનિક દ્રાવણની અંદર તમને એવું જોવા મળશે બંને સાંદ્રતા ધરાવતા દ્રાવણ છે બરાબર હવે બંને સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં પહેલું જે દ્રાવણ છે પહેલી જે તમે આકૃતિ જોઈ શકો છો અહીંયા કોષની એની અંદર કોષ રસ કોષ દિવાલથી એટલો બધો અલગ થયેલો દેખાતો નથી એટલું બધું કોષરસનું સંકોચન દેખાતું નથી જ્યારે બીજી આકૃતિમાં કોષ રસ જે પિંક કલરનો છે એ કોષ દિવાલથી તમને વધારે પડતો સંકોચાઈ ગયેલો અલગ થઈ ગયેલો અહીંયા તમને જોવા મળે છે કેમ તો કે અહીંયા તમે જોઈ શકો છો જે બીજી આકૃતિમાં રસ સંકોચનની જે ક્રિયા છે એમાં વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ એટલે એમાં પાણીનું પ્રમાણ ઓછું હશે બરાબર તો એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો હવે અહીંયા તમને એવું કહે છે કે વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ મેં તમને આ રીહો નામની વનસ્પતિની જે બતાવી એ આકૃતિ પરથી આપણે એવું કહી શકીએ કે પહેલી જે આકૃતિ છે તમે અહીંયા જોશો પહેલી જે આકૃતિ છે એની અંદર તમે શું જોયું તો કે પહેલી આકૃતિમાં તમે રસ સંકોચન બંનેમાં પણ પહેલી આકૃતિમાં રસ સંકોચન એટલું બધું નથી થતું કારણ કે તમે ત્યાં જે મીઠું છે એનું સાંદ્ર દ્રાવણ લીધેલું છે પણ એટલું બધું નહીં ઝીરો પોઈન્ટ એક ટકા જ્યારે બીજી આકૃતિ જે છે એમાં વધારે પડતું રસ સંકોચન જોવા મળે છે કેમ તો કે બીજી આકૃતિમાં મીઠાનું પાંચ ટકા દ્રાવણ એટલે વધુ સાંદ્ર દ્રાવણ જેમાં પાણીનું પ્રમાણ ઓછું છે અને પાણીનું પ્રમાણ જ્યારે એ દ્રાવણમાં ઓછું હોય ત્યારે તમે એને કોષ પર નાખો છો તો કોષ સંકોચન દ્વારા આશ્રુતિ દ્વારા પાણી ગુમાવશે એટલે બીજી આકૃતિમાં તમને વધુ રસ સંકોચન જોવા મળ્યું હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા કહે છે કે રસ સંકોચનની જે આ ક્રિયા છે ને એ માત્ર જીવંત કોષોમાં જ થાય છે મૃત થઈ ગયેલા કોષો હોય તો આશ્રુતિ દ્વારા પાણીનું શોષણ કરી શકતા નથી અહીંયા તમને કીધું કે રસ સંકોચન માત્ર જીવંત કોષમાં જ થાય તો અહીંયા તમને એમ કહે છે કે તમે કેન્શિયાના વનસ્પતિની જે સ્લાઇડ બનાવી એમાં તમે ધારો કે ટ્રેડેન્સકેન્શિયાની વનસ્પતિના જે પર્ણ છે એને થોડીવાર પાણીમાં ઉકાળો અને પછી તમે એની અધિસ્તર એટલે કે છાલ લઈ અને એની સ્લાઇડ રેડી કરશો ને તો પાણીમાં ઉકળવાને કારણે એ બધા કોષો મૃત થઈ જશે અને પછી જ્યારે તમે એનું સ્લાઇડ રેડી કરી એના પર સાંદ્ર મીઠાનું દ્રાવણ નાખો છો અને પછી જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રમાં એનું અવલોકન કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને રસ સંકોચન એટલે કે કોષ રસની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે ત્યાં રસ સંકોચન થશે નહીં કેમ તો કે અહીંયા કોષો જે જીવંત કોષો હોય ને એ જ આશૃતિ દ્વારા પાણી ગુમાવે મૃત કોષો કારણ કે તમે પર્ણને પાણીમાં ઉકાળ્યું એટલે મૃત કોષોમાં આશૃતિ જોવા મળતી નથી એટલે તમને અહીંયા કહે છે કે રસ સંકોચન એ માત્ર જીવંત કોષમાં થાય છે મૃત કોષોમાં આશૃતિ દ્વારા પાણીનું શોષણ થતું નથી હવે અહીંયા તમને એ પણ કહે છે વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયા આના જે કોષ હોય ને એને ખૂબ મંદ દ્રાવણમાં મૂકવા છતાં એ લોકો તૂટી જતા નથી તો અહીંયા તમને એ જ કહે છે કે વનસ્પતિ કોષ લઈ લો તો કે એની આસપાસ કોષ દિવાલ આવેલી હોય ફૂગ હોય બેક્ટેરિયા હોય એની આસપાસ પણ કોષ દિવાલ આવેલી હોય અને એને જ્યારે તમે ખૂબ મંદ માધ્યમમાં એટલે કે ખૂબ મંદ દ્રાવણમાં મૂકો છો તો કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે ત્રણે ત્રણની અંદર શું થશે તો કે મંદ દ્રાવણમાં પાણીનું પ્રમાણ વધારે હશે એટલે પાણી વધુથી અંદર તરફ આશ્રુતિ દ્વારા પાણી અંદર કોષો મેળવશે એટલે કોષ શું થશે તો કે કોષ ફૂલે છે અને પાણી અંદર જવાને કારણે એ પાણી અને કોષ રસ એ કોષ દીવાલ પર સમાન સામે દબાણ ઉત્પન્ન કરશે કારણ કે અંદર બધું પાણી એકઠું થયું એ કોષ દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે સાથે સાથે બહારની તરફની કોષ દિવાલ પણ એ ફૂલેલા કોષ પર સામે એટલું જ દબાણ ઉત્પન્ન કરે છે અને કોષ રસ એ સંકોચાતો નથી એટલે તમને ક્વેશ્ચન કેવો પૂછે તો કે વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષોને તમે મંદ દ્રાવણમાં મૂકવો છો છતાં પણ એ તૂટી જતા નથી શા માટે તો અહીંયા તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ કોષ ફૂગ અને બેક્ટેરિયા જે કોષ દિવાલ ધરાવે છે અને આ કોષો જ્યારે મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે મંદ દ્રાવણ હોવાથી એમાં પાણીનું પ્રમાણ વધારે હશે એટલે કોષમાં આશ્રુતિ દ્વારા પાણીનો પ્રવેશ થશે અને કોષ ફૂલે છે આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષ દીવાલ કોષ રસ શું કરશે તો કે અંદર પાણીનો ઘેરાવો થયો એટલે કોષરસ કોષ દિવાલ પર દબાણ સર્જે છે પરંતુ કોષ દીવાલ એ ફૂલેલા કોષના કોષરસ પર એટલું જ સામેથી દબાણ આપે છે અને કોષ દિવાલ હોવાને કારણે આ કોષો જે છે એના ભલે અંદરથી એટલું દબાણ આવે પણ સામે એ કોષ દિવાલ પણ દબાણ કરે અને વધુ ફેરફારોનો કોષ દીવાલ સામનો કરી શકે છે એટલે આપણે એવું કહી શકીએ કે વનસ્પતિ કોષ હોય ફૂગ હોય કે બેક્ટેરિયા હોય એના કોષો કોષ દીવાલ ધરાવતા હોવાથી એને જ્યારે મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે છતાં પણ એ લોકો તૂટી જતા નથી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોષ દીવાલ અને સાથે સાથે ટ્રેડેન્સકેન્શિયા નામની વનસ્પતિના કોષોમાં રસ સંકોચનની ક્રિયા સમજ્યા કે રસ સંકોચન એ હંમેશા જીવંત કોષોમાં થતી પ્રક્રિયા છે હવે કોષની અગત્યની એક સંરચના એટલે કે કોષ કેન્દ્ર એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું